હેલો સ્ટુડન્ટ આજે આપણે આપણી સ્વ અધ્યયન પોથી જે નવી આવી છે એમાં ધોરણ સાતની સ્વઅધ્યયન પોથી સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો ચાલો જોઈએ તો અહીંયા આપણે આપણા હિન્દીમાં જે પ્રથમ ઇકાઈ છે ચિત્ર કે સંગસંગ જેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જો શરૂઆત શરૂઆતમાં આપણું જે ચિત્ર કે સંગસંગ ઇકાઈ છે એનો એક સારાંશ આપેલો છે જેને તમારે ધ્યાનથી વાંચવાનું છે અને ત્યારબાદ આપણો પ્રશ્ન શરૂ થાય છે પ્રશ્ન એક જેના અ ચિત્રકા અવલોકન કરકે પ્રશ્નો કે ઉત્તર દીજીએ અહીંયા જે ચિત્ર આપ્યું છે એને તમારે સરસ રીતે અવલોકન કરવાનું છે અને ત્યારબાદ નીચે પ્રશ્નોના જવાબ આપવાના છે પ્રથમ પ્રશ્ન છે ચિત્ર મેં કોણસી ક્રિયાએ હો રહી હૈ તો અહીંયા જે ચિત્ર છે એમાં કેટલી બધી ક્રિયાઓ થાય છે જુઓ તમે एक ये क्रियाओं तुम्हारे अँ वर्णन करवा है जैम के साइकिल की दुकान वाला साइकिल में पंप से हवा भर रहा है न गुब्बारे वाला गुब्बारे बेचने जा रहा है एक कुजड़ी टोकरी में सब्जियां लेकर बेचने जा रही है कुत्ता रास्ते में लेटा हुआ है एक बाइक वाला जा रहा है मोची रास्ते के साइड में बैठा है દીક્ષે કે પીછે દો કાર હે તો આ રીતે આપણે કેટલાક વાક્યો બનાવ્યા છે તો આ રીતે તમારે એનું વર્ણન કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આવા અનેક એજ્યુકેશનલ વિડીયો મેં મારી વેબસાઇટ ઉપર પણ મૂકેલા છે આ જે લિંક દેખાય છે એ જ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તમે ત્યાં જઈને ક્લિક કરશો એટલે તમારી સામે એક આવું પેજ ઓપન થશે પારૂલ ક્લાસીસનું તમે જો સાઈડમાં ત્રણ લાઇન દેખાય છે આ થ્રી લાઇન ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમારી જોડે એક આ રીતનું પેજ ખુલશે જેમ કે ગૂગલ ફોર્મ જ્ઞાન સાધના એનએમએમએસ પરીક્ષા પીએસસી પરીક્ષા તો આવા અનેક પ્રકારના વિડીયો મેં અંદર મૂકેલા છે જેમ કે આપણે જોઈએ તો સ્વઅધ્યયન પોથી લખેલું છે હવે તમે સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરશો તો તમારી આગળ એક આ પેજ ખુલી જશે સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન સોલ્યુશન વિડીયો જોવા માટે નીચેના બટન પર ક્લિક કરો તો તમે અહીંયા જેવા ક્લિક કરશો એટલે સીધું તમને અહીંયા વિડીયો જોવા માટે બટન પર ક્લિક કરો તમે ક્લિક કરશો એટલે તમારી આગળ ધોરણ વાઇઝ આપણી જે સ્વઅધ્યયન પોથી નવી આવેલી છે એ દરેકના વિડીયો તમને અહીંયા જોવા મળશે જો તમે ધોરણ છ ધોરણ સાત ધોરણ આઠ આ ત્રણેય ધોરણની સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન અહીંયા મૂકેલા છે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ ધોરણ છનું તો અહીં ક્લિક કરો લખ્યું છે ને ત્યાં તમે ક્લિક કરશો તો તમને સીધા યુટ્યુબ ઉપર ધોરણ છની પ્લેલિસ્ટ જોવા મળશે સ્વ અધ્યયન પોથીની જો આવી ગઈ છે ને તો આ રીતે તમે સીધા એના પ્લેલિસ્ટ ઉપર જઈ શકશો તો આ રીતે તમારે અલગ અલગ એજ્યુકેશનલ વિડીયો જોવા હોય તો મારી વેબસાઇટ ઉપર તમે સીધા જઈને પણ જોઈ શકો છો આગળ જોઈએ પ્રશ્ન નંબર બે હિન્દી મેં લીખીએ ગુજરાતીમાં શબ્દો આપેલા છે આપણે એનો હિન્દી શબ્દ લખવાનો છે જેમ કે ફૂગો તો ગુબ્બારા સાયકલ તો સાયકિલ થાંભલો તો ખંભા शाकाजीवाड़ी तो त्या लखीसू कु पोपट तो तोता कूतरो तो कुत्ता अगर जो प्रश्न त्रण गुब्बारे हवा में क्यों उड़ रहे हैं तो जवाब है गुब्बारे हवा में उड़ रहे हैं क्योंकि उनमें गैस भरी हुई है प्रश्न चार चित्र में कुत्ता लटका कर क्यों लेट गया है तो चित्र में कुत्ता लटका कर लेट गया है क्योंकि वह आराम कर रहा है प्रश्न पांच कुजड़ी की सब्जी बेचने वाली कहाँ कहाँ जा सकती है तो कुजड़ी अपनी सब्जी बेचने घर घर और गली गली जा सकती है आ रे तेना जवाब लखी शको प्रश्न एक है कि चित्र का अवलोकन करके प्रश्नों के उत्तर लिखिए जो जे प्रथम प्रश्न में जो जे अमा जित्रत जे એ જ ચિત્ર પણ હવે થોડું આપણને અલગ દેખાય છે વેર વિખેર થઈ ગયેલું દેખાય છે દેખાય છે ને તો એવું શું બન્યું છે તો એ જોવાનું છે તમારે નીચેના પ્રશ્નો જવાબ આપવાના છે કિરાયા લગ્નેવાળે સાધનો કે નામ કે આગે રાઈટ કાં નિશાન કીજીએ તો એવા સાધનો કે જેમાં તમે જવું હોય તો તમારે ભાડું આપવું પડે તો એવા સાધનો છે રેલગાડી હવાઈ જહાજ અને રિક્ષા બરાબર તે આપણે રાઈડ કરેલું છે પ્રશ્ન બે ટાયર ક્યો ફટા તમે જો ટાયર ફાટ્યું છે એટલે જ ચિત્રની હાલત આવી થઈ છે જે અવાજ સાથે ટાયર ફાટ્યું છે અહીંયા ચિત્રમાં દેખાય છે એના જ કારણે આ ચિત્રની પોઝિશન બદલાય છે તો આ ટાયર ક્યો ફટા તો ટાયર પૂરા થા ઇસલી હવા અધિકભર જાને છે બહો ફટ ગયા તો આવો જવાબ આપણે આપી શકીએ છીએ પ્રશ્ન ત્રણ टायर फटने का प्रभाव किन किन पर नहीं पड़ा तो टायर फटने का प्रभाव पेड़ खंभा और मकानों पर नहीं पड़ा नंबर चार सब्जियों के अलावा बिकने वाली चीज़ों के नाम लिखिए तो घनी बदी है पे अटली लिखी सकी सब्जियों के अलावा फल गुब्बारे खिलौने आदि बिकने वाली चीजें हैं। प्रश्न पाँच ईंधन के बिना चलने वाले यातायात के साधनों के नाम लिखिए। तो ईंधन के बिना चलने वाले यातायात के साधनों के नाम जबकि साइकल बैलगाड़ी गाड़ी वगैरह एवं घना है जेमा अपने ईंधन की जरूरत पड़ती नहीं आग प्रश्न नंबर बे जेनो अ प्रश्न क्रमांक एक अ में दिए गए चित्र का आठ दस वाक्यों में वर्णन कीजिए તો અહીંયા આપણે એક અમા જે ચિત્રનું વર્ણન કર્યું છે એ તમારે અહીંયા લખવાનું થશે બરાબર જે આગળ થઈ ગયું છે આગળ જોઈએ પ્રશ્ન બેનો બ છે કે પ્રશ્ન ક્રમાંક એક બ મેં દીએ ગયે ચિત્રકા આઠ દસ વાક્યો મેં વર્ણન કીજીએ તો જે બીજા નંબરે ચિત્ર હતું બીજો બ માં ટાયર ફાટ્યા પછીને શું થયું એ આપણે એ લખવાનું છે બરાબર એ ચિત્રનું વર્ણન જેમ કે ટાયર ફટને પર હવા ભરનેવાળા ગીર પડ્યા કી સારી સબ્જીયા ગીર ગઈ તોતા ઉડ ગયા ગુબ્બારે છૂટકર યં ઉડને લગે મોચી કા સામાન ઇધર ઉધર બિખર ગયા લેટા હુઆ કુત્તા ઉઠકર ભાગને લગા રિક્ષા મોટરસાઇકલ સે ટકરા ગઈ છે ને આ બધું ચિત્રમાં હતું જેનું આપણે અહીંયા વર્ણન કરવાનું છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ચિત્રકા અવલોકન કર કે આઠ દસ વાક્ય અમે વર્ણન કીજે તો અહીંયા એક ચિત્ર આપેલું છે જે તમારે ધ્યાનથી જોવાનું છે અને પછી એનું નેક્સ્ટ પેજ પર તમારે વર્ણન કરવાનું છે તો જોઈએ અહીંયા એક એક્સિડન્ટનું ચિત્ર આપેલું છે નાનું આગળ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ચાર નિમ્નલિખિત પરિચ્છદ પર પડકાર નીચે દઈએ ગયા પ્રશ્નો કે ઉત્તર દીજે અહીંયા એક નાનો પરિચ્છેદ આપેલો છે જેને આપણે ધ્યાનથી વાંચવાનો છે विद्यार्थी जीवन हंसने हंसाने का समय है खेल खेल में पढ़ाई का अभ्यास इसी उम्र में होता है माता पिता का लाड़ प्यार कर माता पिता लाड़ प्यार करते हैं परिवार वाले स्नेह की वर्षा से अबोध मन को गुदगुदाते हैं नित्य नए मित्र बनते हैं छेड़छाड़ चलती है नोकझोंक भी होती है कभी कभी लड़ने झगड़ने चुगली करने मारपीट या अन्य मनमुटाव भी अवसर आ जाता है परंतु सारा द्वेष समस्त क्रोध सारी कड़वाहट दूसरे पल ही नष्ट हो जाती है आज जिसके लड़े कल उसी के साथ बैठे मीठी मीठी बातें करने का दृश्य दिखाई देता है खाने पीने और मौज उड़ाने का यह मस्ताना मौसम चाहे कितना छोटा क्यों न हो लुभावना और सुहावना होता है प्रश्न नंबर चार नौ अ परिच्छेद के आधार पर निम्नलिखित प्रश्नों के सही उत्तर के आगे राइट का निशान कीजिए एक विद्यार्थी जीवन से संबंधित है।, है प्रश्न बे परिवार वाले स्नेह की वर्षा से अबोध मन को गुदगुदाते हैं वाक्य में रेखांकित शब्द का अर्थ नहीं होता है चलो ये रेखांकित शब्द અહીંયા થોડી પ્રિન્ટિંગ મિસ્ટેકના કારણે શબ્દની નીચે રેખાંકિત થયું નથી પરંતુ નીચે જે ચાર ઓપ્શન આપેલા છે કે નાસમજ નાદાન અનાડી અને નાપાક તો અહીંયા આપણે શબ્દ લઈ શકીએ અબોધ શબ્દ આઈ થિંક હોઈ શકે અને અબોધનો અર્થ થાય છે નાદાન બરાબર આ જે નાસમજ કરેલું છે એ ખોટું છે આપણે નાદાન પર રાઈટ કરવાનું છે પ્રશ્ન ત્રણ જોઈશું ધ્રુણા શબ્દ કા વિલોમ શબ્દ ઢુંજીએ તો ધ્રુણાનો વિલો એટલે કે વિરોધી શબ્દ થાય છે સ્નેહ આગળ જોઈશું પ્રશ્ન ચાર વિદ્યાર્થી જીવન મેં ક્યાં નહીં કરના ચાહીએ તો મારપીટ કા બદલા લેના એ નહીં કરના ચાહીએ બરાબર મારપીટ કા બદલા નહીં લેના ચાહીએ પાંચ મિત્ર શબ્દ કા પર્યાયવાચી શબ્દ નહીં હૈ અનુરાગ એનો પર્યાયવાચી નથી એટલે કે એનો સમાનાર્થી નથી પ્રશ્ન ચારનો બ જોઈએ પરિચ્છેદ કે આધાર પર નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ જે પરિચ્છેદ એટલે કે જે ફકરો આપણે આગળ વાંચ્યો છે એના જ આધારે જવાબ લખવાના છે વિદ્યાર્થી જીવન મેં હમે ક્યા કરના ચાહીએ તો વિદ્યાર્થી જીવન મેં હમે હસતે રહેના ચાહીએ ઓર પઢાઈ કે સાથ સાથ ખેલ મેં ભી ભાગ લેના ચાહીએ આગળ જોઈએ પરિચ્છેદ મેં પ્રયુક્ત યોજક એટલે કે ચિહ્નયુક્ત શબ્દ ઢૂંડકર લખીએ જેમાં યોજકનું ચિહ્ન આપ્યું છે એવા બે શબ્દો આપણે શોધીને લખવાના છે ઉદાહરણ આપ્યું છે માતા પિતા તો જે પરિચ્છેદમાં આવા કેટલાક શબ્દો છે જેમ કે હસને હસાને ખેલ ખેલ મેં છેડછાડ લડને ઝઘડને ખાને પીને બરાબર પ્રશ્ન ત્રણ પરિચ્છેદ મેં યુક્ત વિશેષણ શબ્દ ઢૂંઢકર લખીએ તો પ્યાર સ્નેહ અબોધ નય મસ્તાના સારી સમસ્ત સારા મીઠી આ બધા વિશેષણો પણ આપણા પરિચ્છદમાં આપેલા છે પ્રશ્ન ચાર કો ઉચિત શીર્ષક દીજે તો ત્યાં આપણે એક ટાઇટલ એને આપી શકીએ છીએ કે વિદ્યાર્થી જીવન તમે તમારું અલગ જે પણ ટાઇટલ હોય અહીંયા આપી શકાય છે આપણે એક ઉદાહરણ આપ્યું છે કે વિદ્યાર્થી જીવન આગળ જોઈએ પ્રશ્ન પાંચનો એ સહી શબ્દ કે સામને રાઈટ ઓર ગલત શબ્દ કે સામને રોંગ કા નિશાન કીજીએ હવે જે શબ્દો સહી લખી રીતે લખેલા છે ત્યાં આપણે રાઈટની નિશાની કરવાની છે જેમ કે કુ સાઈકલ રિક્ષા સડક આ સહી શબ્દ છે માટે આપણે ત્યાં રાઈટ કર્યા છે કુત્તા જો કુત્તાની જોડણી ખોટી છે તો રોંગ ગુબ્બારા એ સાચું લખ્યું છે તો ત્યાં રાઈટ આવશે પેડ ખોટું આવશે કુજડી એની જોડણી ખોટી છે તો ત્યાં ચોકડી આવશે મોચી પણ જોડણી ખોટી છે ખંભા સાચું છે તોતા એ પણ રાઈટ છે ઝોપડા એ પણ રાઈટ છે અને લાકડી ત્યાં રોંગ આવશે આગળ પ્રશ્ન પાંચનો બ વિધાન શુદ્ધ રૂપસે લખીએ અહીંયા વિધાન આપેલા છે પણ એમાં કંઈક ભૂલ છે જે આપણે સુધારીને અહીંયા સાચી કરવાની છે પ્રથમ વિધાન છે આપ કહાં સે આ રહે હે તો અહીંયા કાં શબ્દ છે એને યોગ્ય રીતે લખવાનો છે જો આપ્યા નથી જે આપણે કરીને લખવાના છે બે આપ મેરી ઓર આ જઈએ તો અહીંયા આપ મેરી ઓર આ જઈએ જો ઓર એના પર બે માત્ર કરવાનું છે લડકે ખેલ રહે હે तो लड़के खेल रहे हैं बराबर अगर कुछ दिन सब्जियां बेचती है तो कुछ दिन नहीं पर कुछ दिन सब्जियां बेचती है नंबर पाँच रिक्शा में दो आदमी बैठे हैं देखो खोटू चे रिक्शा नहीं रिक्शे में दो आदमी बैठे हैं तो अँ आप તો અહીંયા આપણી હિન્દી સ્વાધ્યયન પોથી સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે આપણે બી આપણા નેક્સ્ટ વિષયનું સોલ્યુશન જે આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું નમસ્કાર